ભાજપ કોની આ શબ્દથી અત્યારે વડોદરા ભાજપમાં સામ સામી તલવારો ઉછળી રહી છે વડોદરા ભાજપના એક કાર્યકર કહી રહ્યા છે કે ભાજપ કઈ મારી નથી કે તમારી નથી તો બીજા કાર્યકર એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ ફક્ત તમારી છે તમારા જ કામ કરે છે અમારા વિકાસના કામ તો વર્ષોથી થયા જ નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરા સાવલીનું ભાજપનું એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે

આ મેસેજને ટેક કરી દીપક રાજપૂત નામના કાર્યકરે ટિપ્પણી કરી કે બટાકાનો હાવજ અમારો રોડનું કામ તો હજુ બાકી બોલે છે કેતનના બંગલાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા અને પાછા હાવજ પહેલા અમારો રોડ બનાવો પછી હાવજ બનજો જેના જવાબમાં દિનેશ પટેલ કહ્યું કે કયો રોડ બાકી છે તે જણાવો આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કાથી ઓડિયોમાં દિનેશ પટેલે દીપક રાજપૂતને શું કહ્યું છે તે સાંભળીએ તમે હું કેતન ભાઈ ગાર નહીં બોલ્યો તમે ગાર બોલી ને વાત કરો મારી જોડે કેતન ભાઈ લખ કેતન કેમ લખે એમ કઉ તને અરે લખ્યું તો એમાં શું થઈ ગયું તો કેતન કેમ લખો તું એ નહીં કેતા હું બધાનો ભય જ છું એમ તો ભય કેતન કેવાનું તો લો શું થઈ ગયું કેમ તો તમે મને ગાર બોલે અરે ડોફા તો હજુ મને નહીં એવું રાખતો અરે એવું હા કશો વાંધો નહીં મળશું આપણે તારા દરબારો ખરા ને હા એ પૂછો દિનેશભાઈ કોણ છે એમ એટલે દરબારો સભા દરબારો માઢો આવશે તાજપુર નહીં આવે એટલે જાત ઉપર આવો તમે જાત પર ની વાત નહીં કરશો પણ હું તમને લખપણ ની આવો છું પેલા ના ના હું તમને જાત ઉપર નહીં બોલે તમે દરબારો એવું બોલ્યા હું આ દરબારો મારા ભાઈ બન શ્યામ કહું તને હા તો શું થયું પણ દરબાર તમારો ભાઈ બન તમે પછી તમે વાત ને ઊંધી દિશા માં લઈ જાવ છો ઊંધી દિશા ની હું સાચી દિશા લઈ જાઉં છું તમે મને બે ત્રણ ગાર બોલી ગયા પહેલી વાત તો ત્યાં લખ્યું પેલા એમ કે મને

કઈ લાલચ લાગે મને કે એવું સારું સોશિયલ મીડિયા બતાવે બતાવી ફેસબુક ની આઈડી બનાવી દઉં તને ખબર પડી જાય બરોબર ખબર પડે તને તમે યાર બે ત્રણ ગાર બોલી ગયા મને યાર ના ફાયો અરે ફાવાની વાત છોડ દે હમ સોશિયલ મીડિયા ની અંદર WhatsApp ગ્રુપ માં પેલા લખું ને અમને વિચારી લખવાનું આ પણ તમે કોક ને બીજા ને હા બાકી મને વાત ના કરજો તમે જે હોય એ ક્યાં લખું છે એ બાબત તને ચાલે ના 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 તમે

તમારાત આ દરબારો બહુ ખોટું બોલ્યા બાકી તમે પાસે કોઈને ને ગમે તને મને વાત તો તમે ભૂલી જજો ઉમર માં બહુ શું તમાર થી

સ્ક્રીનશોટ પાડીને કેતનભાઈ મોકલાશે એ બધા અરે કશો વાંધો નહીં અમે કઈ ગાર નહીં બોલ્યો કે મેં કઈ બીજું કશું નહીં બોલ્યો પણ આ તાઈ દેસ એવું બધું તમે મને ધમકી ના આવી તમે તો મને કઈ ધમકી તાઈ દેસ એવું તને હું કહું માફ મોરે જેમ કહું છું માફ મોરે જેને જો તારે બાજમાં રહેવું હોય તો હા તારે બાજમાં રહેવું હોય તો રે નકર જતો રે આ તો નીકળી જશે કશું અમારે જરૂર નહીં

કથિત ઓડિયોમાં દિનેશ પટેલ બોલે છે કે તે ગ્રુપમાં કેતન કેમ લખ્યું તે તારાથી નાનો છે તું બોલતા શીખ પહેલા વોટ્સએપ ગ્રુપમાં સમજી વિચારીને લખવું તારી ભૂલ સ્વીકાર પહેલા ભાજપમાં રહેવું હોય તો રહેજે તો સામે પક્ષે દીપક રાજપૂત પણ એવું કહે છે લખ્યું તો શું થઈ ગયું તમે વાતને ઊંધી દિશામાં ન લઈ જાઓ ભાજપ કઈ મારી નથી કે તમારી નથી ભાજપ ફક્ત તમારી જ છે આ ગ્રુપમાં આજથી મહિના પહેલા મેસેજ નાખ્યો હતો કે મારું કામ બાકી છે ત્યારે તમે ક્યાં ગયા હતા કેમ તમને આજે જ આ સૂજ્યું પણ સવાલ એ થાય છે કે જો આક્ષેપ સાચો છે તો જે કે તેની નામદાર અધિકારીઓને ખખડાવતા મુખ્યમંત્રીને કે હાઈકમાન્ડને પત્ર લખતા તે આજ સુધી ક્યાં હતા જો દીપક રાજપૂતે પહેલા પણ આ રજૂઆત કરી હોત તો કેમ હજુ સુધી રસ્તાનું કામ નથી થયું કેમ કેતનભાઈ ચૂપ છે કે સાચે જ કેતન ઇનામદાર બટાકાના હાવત છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર